दीपक संस्था द्वारा हूँ 2003 में जानकी महिला विकास मंडल में जोड़ेली छूँ। दर महीने अमे 100 रुपयानी बचत करीए छे अने पेपर बेगनी पण अमने तालीम मळेली छे। अमे न्यूज पेपरनी बेगो बनाईए छे अने चार्ट पेपरनी पण बेगो बनाईए छे। स्थानिक वेचाण पण करीए छे अमे। दीपक संस्था द्वारा 20,000 वेचाण थाय छे, एमांथी अमे 3,000 दर महीने कमाई लीए छीए। વર્ષા મહિલા વિકાસ બચત મંડળ મારું મંડળ છે, તેમાં હું પ્રમુખ તરીકે ફરજ બજાવું છું। મારી પોતાની બચત 15,000 રૂપિયા છે અને સભ્યોની બચત થઈને 1,00,000 રૂપિયા જેવું છે। અમે દૂધ મંડળીની સ્થાપના કરી મહિલા દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં હું મંત્રી તરીકે ફરજ બજાવું છું। ત્યાર પછી અમને વર્મી કમ્પોસ્ટ, પછી જ્વેલરીની, એવી પશુપાલનની એવી અનેક તાલીમો સંસ્થા તરફથી અમને આપવામાં આવી। 2014-15 અમે દીપજ્યોત ક્રેડિટ સોસાયટી બનાવવા માટેની માગણી કરી અને સહાય પણ સંસ્થાએ અમને આપી। અત્યારે આ વર્ષની અમારી બચત છે 26,00,000 રૂપિયા અને લોન ધિરાણ છે 46,00,000 રૂપિયા। બચત મંડળમાં જોડાય ખાસા 20-21 વર્ષ થયા, વર્ષનું 68,000 જેવું અમારે ખાતર જાય છે, એમાં 4,000 રૂપિયા મહિનાની કમાણી થાય છે। 2002 થી દીપક સંસ્થા સાથે જોડેલી, પહેલાં 2002 થી મારી આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી, પછી ધીમે ધીમે એમ કે દૂધ મંડળીમાં કમિટી સભ્ય હતી, પછી મને એવો વિચાર થયો કે મારા ગામમાં દૂધ મંડળી બનવી જોઈએ। પછી અમારા અજીતભાઈ સુપરવાઇઝર આવતા હતા, એમને પણ મેં કીધું, તો એમને પણ સાહેબને આ ઉપર વાત કરી કે આ બેન છે ને ડેરી બનાવશે અને એમને ઉત્સવ છે ડેરી બનાવવાનો કે એમના ગામમાં દૂધ મંડળી બની શકે। એવી રીતે બહુ ધક્કા ખાધા, 3 વર્ષ સુધી ધક્કા ખાધા, કાગળિયા કર્યા, મંડળીના નામે જગ્યા કરી અને દૂધ મંડળી મેં બનાવી। અને અત્યારે પણ મારે કમિટી સભ્યો છે અને દૂધ ગ્રાહકો છે, 10 દિવસે હું બિલ વહેંચી દઉં છું, ઉપાડ પણ આપું છું। અને દીપક ફાઉન્ડેશને પણ મને 1,00,000 રૂપિયા આપ્યા, ત્યાંથી મેં શરૂઆત કરી। પછી દૂધ ઘર બનાવવા માટે બરોડા ડેરીવાળા 1,95,000 મને લોન આપી। અમારી ડેરી મહિલા થ્રુ જ ચાલે છે, ટેસ્ટર બેન પણ મહિલા બેન છે, દૂધ ભરનાર પણ મહિલા અને કમિટી બેન પણ મહિલા છે। અમે પહેલાંથી ઘેરથી આવ્યા તો અમને બહુ તકલીફ પડતી હતી, અને હવે અમે અહીંયા આવ્યા પછી થોડાક ટાઈમ પછી અમે થોડું શીખતા હતા, પણ પછી અમને ખબર મળી કે ટ્રેનિંગ ચાલુ છે દીપકમાં એવું, એટલે પછી અમે ત્યાં આગળ ટ્રેનિંગમાં ગયા અને બેબી કીટ બધું સીવતા શીખા મંડળ અંબિકા મંડળમાં જોડાયા। અંબિકા મંડળમાં જોડાયા પછી સૌ પ્રથમ અમે 50 રૂપિયા પહેલાં જમા કરતા હતા, પછી 50 ફરી બીજા વર્ષે 100 રૂપિયાની બચત કરી અને બીજા હવે અમે 300 રૂપિયાની બચત કરીએ છીએ। અને પછી અમે થોડું ઘેર સીવીએ અને ત્યાંથી થોડુંક કામ લાવીએ અને એવી રીતે કરીને ઘર ચલાવીએ। દીપક ફાઉન્ડેશનમાં અમે આના જે શેખ સિમેન્ટના ડોઝ છે એની તાલીમ લીધેલ છે, ને બહુ ઓછા દરે આ આમ તો ડોઝ બહુ મોંઘો છે, પણ બહુ ઓછા દરે આ ડોઝ અમે સભાસદોને પશુને આપી રહ્યા છીએ। 10 વર્ષથી પશુપાલનનું કરું છું, એટલે મારાથી ભેંસને જે વેતર આવતી હતી તે વારંવાર દોષ મિલાવતા છતાંય ગાભણ રહેતી જ નથી, એટલે દીપક કાઉન્ટર સંસ્થા સ્થાપને એમણે જે અમને સુવેદના આપી કે અમે સારી રીતે તમને ડોઝ મિલવામાં આવે તેમને એમની જાણકારી છે, અમને એમનો જે ડોઝ મૂકવાનું કીધું એ અમને એમનો સ્વીકાર કર્યો, એમને ડોઝ મૂકવાનું અમને જે ભેંસને મૂકવાનું કીધું એ ડોઝ અમને મિલાવી દીધો અને ભેંસ ગાભણ રહી રહેવાથી અમને જે બચ્ચું અને એમ દૂધ એમ સારું ઉત્પાદન થશે એમ કહ્યું, અમને એમનો આભાર માન્ય છે। હું દીપકમાંથી તાલીમ લઈને ઘાસચારો અને ઉગાડું છું અને એ ઘાસચારો ઉગાડીને મોટો એ કરીને અને વેચાણ કરીએ છીએ, અને 5-6 વર્ષનું અમારો ઘાસચારો વેચાણ થાય છે 8,000 જેવું, અને એ અમે 5-6 બહેનો થઈને અને આ બધું કામ કરીએ છીએ।